समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। અંબાજીથી અબરોડ તરફ જતા રોડ ઉપર છાપરી નજીક રાજસ્થાન પરિવહન નિગમની બસ અને બોલેરો વચ્ચે ગોઝારો અકસ્માત, આબુરોડના બોલેરો ચાલક સહિત 2 જણના કરુણ મોત, અન્ય 7 ઇજાગ્રસ્તો પૈકી 3ની હાલત ગંભીર હોવાના અહેવાલ. ગૌચર માટે આંદોલન ચલાવતા સૌરાષ્ટ્રના ચરામડી ગામના માલધારીના મોતથી ઉહાપો. પાલનપુર ખાતે પણ ઓબીસી એસસી એસટી એકતા મંચે ધરણા યોજી ગાયો સાથે વિધાનસભાનો ઘેરાવ કરવાની આપી ચીમકી. ધાનેરા ફાયરિંગ પ્રકરણમાં 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ. એફએસએલની ટીમે પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી સાયોગિક પુરાવા મેળવવાની હાથ ધરી તજવી. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જૂની રોહ ગામ નજીક બનાસ નદીના પટમાં બંધાઈ રહેલા પુલના બંને છેડે ભયજનક વળાંક આપી દેવાતા સ્થાનિક રહીશોમાં રોષ. અમીરગઢના મામલતદારને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં માર્ગ અકસ્માતોની વણઝાર વચ્ચે આજે બપોર બાદ અંબાજીથી અબરોડ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર છાપરી ચેકપોસ્ટ નજીક બોલેરો ગાડી અને રાજસ્થાન પરિવહનની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 7 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં અબરોડના બોલેરો ચાલકે પણ જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતમાં ઘવાયેલા ઈજાગ્રસ્તો પૈકી 3 વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા હતા, જ્યારે અન્ય 4 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થયેલ હોય તેમને અંબાજીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ઈજાગ્રસ્તો ગોધરાના વતની હોવાનું અને મજૂરી અર્થે આબુરોડ આવેલ હોવાનું જાણવા મળ્યું છે. આબુરોડથી આ શ્રમિકો બોલેરોમાં અંબાજી જતા હતા તે સમયે અંબાજી તરફથી આવી રહેલી રાજસ્થાન પરિવહન નિગમની બસ સાથે જીભ અથડાઈ પડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાવ મત વિસ્તારમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર રવિવારે બાબર ખાતે પોલીસની ઢીલી કામગીરીના પગલે ધરણા ઉપર ઉતરી આવતા મામલો ગરમાયો હતો. બાબર તાલુકામાં એક અકસ્માતમાં વિક્રમ ઠાકોર નામના યુવકનું મોત નિપજતા આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરના સીએસસી ખાતે લાવવામાં આવ્યો હતો. આ યુવકની લાશને સીએસસી સેન્ટર ખાતે લાવ્યા બાદ 4 કલાક જેટલો સમય વીતી જવા છતાં પોલીસના એક પણ અધિકારી ઇન્ક્વેસ્ટ ભરવા ન આવતા લાશ 4 કલાક સુધી રઝળી હતી. બાદમાં મૃતક યુવકના પરિવારજનોએ આ અંગે સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને રજૂઆત કરતા ગેનીબેને પાભર સીએસસી ખાતે પહોંચી આ અંગે પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસના તમામ અધિકારીઓ અલગ અલગ વાત કરી રહ્યા હતા. ત્યારબાદ ગેનીબેન ઠાકોરે આ અંગે જિલ્લા પોલીસ વડાને જાણ કરતા પાભર પોલીસે સીએસસી સેન્ટર ખાતે પહોંચી મૃતકનું ઇન્ક્વેસ્ટ ભર્યું હતું, પરંતુ પોલીસની આ લાપરવાહીને પગલે ગેનીબેન ઠાકોર પોલીસ પર સંગીન આક્ષેપો કર્યા હતા અને પોલીસને મોતનો મલાજો જાળવવાના સ્પેશિયલ ક્લાસ લેવાની પણ સલાહ આપી હતી. પોલીસ આવશે તો પીએમ થશે, પણ સોયગામ પોલીસ સ્ટેશન માં ફોન કર્યો, પોલીસે એમ કીધું કે અમારું કે અમારી યાદ નથી લાગતી, ભાભર પોલીસ સ્ટેશન માં 1.5 કલાક થી ગયા તો અમને કોઈ જવાબ મળ્યો નહીં, 3 કલાક થી મારી લાશ પડી, અમારે એની સારવાર કરવી કે ના કરવી, કોઈ ધારાસભ્યનું પોલીસ નથી માનતી. આની સોયગામ પોલીસ સ્ટેશનની હદમાં જોરાવરા ગઢની આજુબાજુમાં મોરવાડાના એક યુવક નામે વિક્રમભાઈનું એક્સિડન્ટથી મૃત્યુ થયું છે. એમના પીએમ માટે કરીને મેં સૌ પ્રથમ એપી ચૌધરી જે સોયગામ પીએસઆઈ છે એમને ફોન કર્યો, તો એ પોતે રજા ઉપર હતા એવું મને જણાવેલ, અને હાલમાં માવશ્રી પીએસઆઈ ચાર્જમાં છે, એ ચાર્જમાં એમનો નંબર એમણે મને આપ્યો. માવશ્રી પીએસઆઈને ફોન કર્યો એટલે કે હું થરાજ છું અને મારા જે સ્ટાફ છે એમને હું વાત કરું, તો સ્ટાફમાં એમણે વાત કરી કે ના કરી મને ખબર નથી. મેં બીજાથી નંબર મેળવીને જે કોઈ બારોટ કરીને પોલીસ કોન્સ્ટેબલ છે એને વાત કરી, તો એણે એવો જવાબ આપ્યો કે ભાભર ડેથ બોડી લઈ ગયા છે એટલે આ જવાબદારી ભાભર પોલીસ સ્ટેશનની છે. તો ભાભર પોલીસ સ્ટેશન મેં પીએસઆઈને ફોન કર્યો તો એમણે એવો જવાબ આપ્યો કે ભાઈ આ જોરાવર ગઢ છે એ સોયગામ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે એટલે આ જવાબદારી અમારી નથી, સોયગામ પોલીસ સ્ટેશનની.
એ એમને વારંવાર બે ત્રણ વખત કર્યું કે તમે માનવતા રાખો, આજે આ એક્સિડન્ટ જે યુવકનું મૃત્યુ થયું છે એના માતા પિતા હોય એના સ્નેહજીને હોય એને કેટલી તકલીફ પડતી છે, પણ તમે માનવતા નેવે મૂકીને એકાબીજાના પોલીસ સ્ટેશન ઉપર જવાબદારી નાખો છો તો કમસે કમ તમે માનવતા તો રાખો. છતાં પણ એમને કોઈ એની વાત ગંભીરતાથી લીધી નહીં. ત્યારે મેં ઉપર એસપી સાહેબને ફોન કર્યો. એસપી સાહેબના કહેવાથી હમણાં અડધો કલાક પહેલાં જ આ બાપર પીએસઆઈ આવ્યા ત્યારે મારી એક ધારાસભ્ય તરીકે મેં 3-4 પીએસઆઈને ફોન કર્યા, છતાં ડેથ બોડીનું પીએમ માટે કરીને પોલીસ ન આવતી હોય તો આ પોલીસને માત્ર તો બુટલેગરોને છોડાવવાના હોત, હપ્તાવાળાનું કામ હોત તો હપ્તાવાળાને બુટલેગરોને પોલીસ સ્ટેશનમાં ખુરશી આપોત અને એને મને જામીન કરાવવા માટે 10 જણા પોલીસવાળા લાઇનમાં થઈ જોત. એટલે આ રાજ્યની અંદર કાયદો ને વ્યવસ્થા ને માનવતાની જે પોલીસની એક માનવતા નિભાવવાની હોય એમાંય પણ આ પોલીસના અધિકારીઓ ઉણા ઉતર્યા છે. અપેક્ષા રાખીએ રાજ્ય સરકાર પાસે ગૃહ ખાતા પાસે કે આવા અધિકારીઓમાં વહેલામાં વહેલા એનામાં માનવતા કમસે કમ આવે ને એના ક્લાસીસ કરે. અને હવે જે કાંઈ યુવકનું જે મૃત્યુ થયું છે એ મૃત્યુના ડેથ બોડી આજે એક મોતનો મલાદો જ શું કહેવાય, એક માણાનું મરણ થયેલું હોય એ પણ એક્સિડન્ટમાં, અને એવા ટાઈમે માત્ર એમને કાંઈ આ ડેથ બોડીના પીએમ કરાવવામાં કશું પૈસા નથી મળવાના, એટલા જ માટે કરીને એકાબીજાના માથે નાખીને એમના સ્નેહજનોને અને લોકોને એમને દુઃખ પહોંચાડ્યું છે. અપેક્ષા રાખું કે અમને સદબુદ્ધિ આપે અને જે કાંઈ ઉપરના એમના અધિકારીઓ હોય એ આમની આમે કડકમાં કડક કાર્યવાહી કરે એવી મારી ધારાસભ્ય તરીકે માગણી. બનાસકાંઠાના દિયોદર ભાભર રોડ ઉપર આવેલા રેલવે ફાટક નજીક એક પ્રેમી યુગલે રવિવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દિયોદરથી ભાભર તરફ જતા રોડ ઉપર આવેલ રેલવે ફાટક નજીક રવિવારે બપોરે પાલનપુરથી ભુજ તરફ જતી પેસેન્જર ટ્રેન નીચે પ્રેમી યુગલે પડતું મૂકતા ઘટના સ્થળે જ બંને યુવક યુવતીના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમાં રેલવે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહોને દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવક અને યુવતી ભાભર તાલુકાના મલીપુર ગામના ઠાકોર પરિવારના હોવાની વિગતો બહાર આવી છે. ડીસા શહેરમાં આજે બપોરના સમયે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. આ ઘટના બનતા રોડ ઉપર ચક્કા જામ સર્જાઈ ગયો હતો. ડીસા શહેરમાં રહેતો અને ફેરિયા તરીકે વ્યવસાય કરતો મહેશ રમેશભાઈ પરમાર નામનો યુવક આજે બપોરના સમયે તેના મોટરસાયકલ પર ખાખરા વેચવા માટે નીકળ્યો હતો. ત્યારે મહેશ પરમાર ડીસાના સાંઈબાબા મંદિરથી જલારામ મંદિર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન સરકારી વસાહત નજીક ડીસાથી બાડમેરવાળી બસે પાછળથી આવીને મહેશ પરમારના બાઇકને ટક્કર મારતા મહેશ પરમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બનતા ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું જમા થઈ ગયું હતું અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ ઘટના બન્યા બાદ જલારામ મંદિરથી સાંઈબાબા મંદિર સુધીના માર્ગ પર ભારે ચક્કા જામ પણ સર્જાઈ ગયો હતો. ગનીમતે આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનો જીવ બચી ગયો હતો. થરાદ તાલુકાના નારોલી ગામે પિતા પુત્રએ ધારિયા સાથે કુટુંબી ભાઈના ઘરે ધસી જઈ ગાળાગાળી કરી તમો કેમ મારા કાકાની કેનાલની પાઇપલાઈનમાં મદદ કરો છો તેમ કહી ઉશ્કેરાઈ જઈ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા લાલાભાઈ હેમરાજભાઈ પટેલે હુમલો કરનાર કરશનભાઈ રતનસિંહ પટેલ અને પ્રભુભાઈ કરશનભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના પગલે થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં વિકલાંગ લોકોના ઉત્કર્ષ માટે કાર્યરત બનાસકાંઠા જિલ્લા વિકલાંગ વિકાસ ટ્રસ્ટ તેમજ બનાસ દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે આંબેડકર ભવન હોલમાં વિકલાંગ કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના 50થી વધુ વિકલાંગ ભાઈ બહેનોનું સન્માન કરાયું હતું. તેમજ વિકલાંગ લાભાર્થીઓને સરકાર દ્વારા મળતા લાભો અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, ધારાસભ્ય મહેશભાઈ પટેલ, શૈલેષભાઈ જોશી, મનોજભાઈ ઉપાધ્યાય, રવિ સોની સહિત અન્ય મહેમાનોએ ઉપસ્થિત રહી વિકલાંગ લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમના આયોજન વિશે આયોજક સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ મકવાણાએ વધુ વિગતો આપી હતી. આજરોજ ડૉક્ટર આંબેડકર હોલ ખાતે બનાસ દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ અને રત્નનિધિ બનાસકાંઠા જિલ્લા વિકલાંગ ટ્રસ્ટ દ્વારા વિકલાંગોનો જે સરકારી કર્મચારી છે એ લોકોનો સન્માનનો કાર્યક્રમ છે અને જે લોકો સ્પોર્ટ્સમાં અવલ નંબરે, જે લોકો નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે જે રમતગમતમાં સારી સિદ્ધિ મેળવી છે એવા વિકલાંગ ભાઈઓનું પણ સન્માન છે. આજે જે લોકોએ એજ્યુકેશનમાં જેની સારી કારકિર્દી મેળવી છે એ લોકોનું પણ સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સાથે સાથે જે પણ વિકલાંગો
સરકારી યોજનાથી વાકેફ નથી, જે સમાજ સુરક્ષાની જે જે યોજનાઓ છે એનાથી વાકેફ કરવામાં આવશે. નવો ડિસેબિલિટી એક્ટ જે 2016 ડિસેમ્બર 2016માં જે બહાર પાડવામાં આવ્યો એના શું શું નવા નિયમો છે અને કઈ કઈ વિકલાંગતાની કેટેગરીનો અંદર વધારો કરવામાં આવ્યો છે અને કઈ કઈ યોજનાઓ અને કયા કયા કાયદાઓ અંદર ઉમેરવામાં આવ્યા છે, કઈ ડિસેબિલિટીના વધારે પડતા એમાં ઉમેરો કરવામાં આવ્યો છે એના લગતી ડિટેલમાં જાણકારી આપવામાં આવશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગૌચર માટે આંદોલન ચલાવતા સૌરાષ્ટ્રના ચરામડી ગામના માલધારીના મોતથી ઉહાપો. પાલનપુર ખાતે પણ ઓબીસી એસસી એસટી એકતા મંચે ધરણા યોજી ગાયો સાથે વિધાનસભાનો ઘેરાવ કરવાની આપી ચીમકી. ધાનેરા ફાયરિંગ પ્રકરણમાં 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ. એફએસએલની ટીમે પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી સાયોગિક પુરાવા મેળવવાની હાથ ધરી તજવી. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જૂની રોહગામ નજીક બનાસ નદીના પટમાં બંધાઈ રહેલા પુલના બંને છેડે ભયજનક વળાંક આપી દેવાતા સ્થાનિક રહીશોમાં રોષ. અમીરગઢના મામલતદારને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फिट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा मेहमानों माटे चा नास्तो लाओ. ए हाँ दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોક ની બાજુમાં ડીસા. ચુરા લીએ આપકી ફ્રેશનેસ આપકી રૂટીન ને નયા વાલુદા ફેસ વોશ વિથ ઇન્સ્ટા 5 ફોર્મ્યુલા જિસમે હે ટી ટ્રી ઓઇલ એન્ડ વિટામિન ગ્રેન્યુલ્સ જેડી ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી. વાલુદા ફેસ વોશ ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી. હવે વેલિન્ટા ફેસ વોશ સાથે બે નાવાના સાબુ બિલકુલ ફ્રી. ચુસ્કી ભરી જિંદગી हर पल जो याद आए पल पल. दो दिलों को मिलाने वाला पल. अपनों के इंतजार का पल. नई जिंदगी की शुरुआत वाला पल. चुस्की भरी जिंदगी हर पल. आने वाले नए मेहमान के इंतजार का पल. आसमान में सजे तारों से गुनगुनाने वाला पल. त्योहारों में खुशियां बांटने वाला पल. जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया जी.
चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय। चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग। સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે। સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ગૌચરની જમીનના મુદ્દે સરકાર સામે લડત ચલાવી રહેલા ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામના માલધારી આગેવાનના મોતથી સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ગૌચરની જમીન ઉદ્યોગોને આપવાની સરકારની નીતિની ભારે ટીકા થઈ રહી છે। ત્યારે ગૌચરની જમીન ખાલસા કરાવવાની માગણી સાથે ઓબીસી એસસી એસટી એકતા મંચે પણ સરકાર સામે બાયો ચડાવી છે। આજે બનાસકાંઠાના પાલનપુર ખાતે પણ એકતા મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌચરની જમીન ખાલી નહીં થાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી પણ અપાઈ હતી। ગાયોની રક્ષા અને ગૌચરની જમીન ખાલી કરાવવાના આંદોલન દરમિયાન માલધારીનું મોત નિપજતા રાજ્યભરના માલધારી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે બનાસકાંઠામાં વસતા માલધારી સમાજ દ્વારા પણ ઓબીસી એસસી એસટી એકતા મંચના નેજા હેઠળ ગૌચરની જમીનો ખાલી કરાવવા સરકાર સામે આંદોલન શરૂ કરાયું છે। ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને ફાળવવાની નીતિનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા આજે પાલનપુર ખાતે ધરણા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। જો સરકાર દ્વારા ગૌચરની જમીનો તાત્કાલિક ખાલી ન કરાવાય તો હજારો ગાયો સાથે વિધાનસભાનો ઘેરાવ કરવા તેમજ આગામી સમયમાં સરકારે આકરું પરિણામ ભોગવવું પડશે તેવી ચીમકી પણ માલધારી સમાજ દ્વારા અપાઈ હતી। આજે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં ગાય અને ગૌચર બચાવવા બાબતે માલધારી સમાજના ઓબીસી એસટી એસસી સમાજના જે લોકો ભેગા થઈ બહુ સ્પષ્ટ સરકાર સામે માંગણી છે કે જે રીતે ભાવનગરમાં રેવાભી સોસલા નામના અમારા આગેવાન માલધારી આગેવાન જે પ્રતિક ઉપવાસ દરમિયાન દેવ થયેલા છે તો સરકારને બહુ સ્પષ્ટ અમારી માંગણી છે કે સરકાર અમારી ગૌચર સુરક્ષિત કરે રાજ્યની। સરકાર જે ભાવે અદાણીના 2 રૂપિયા ઓછામાં ઓછા અને વધારેમાં વધારે 25 રૂપિયા જે ભાવે જગ્યાઓ આપી છે એના કરતાં 100 ગણા ભાવની જગ્યા 100 ગણા ભાવ અમે ચૂકવવા તૈયાર છીએ। તાલુકા દરેક તાલુકા આ રાજ્યના દરેક તાલુકા દરેક શહેરમાં ગુજરાતના ઓબીસી એસટી એસસી પછાત ગરીબ ખેડૂત દરેક સમાજના માટે દરેક તાલુકામાં અમને જમીન ફાળવણી કરવામાં આવે એમાં અમે અમારા છોકરાઓનું શિક્ષણ ભવિષ્ય હોસ્ટેલ એ કરીશું એનાથી વિશેષ સરકાર અમને તત્કાલ આની અંદર અમલ કરે એટલી જ અમારી આ માગણી છે અને આ માગણી નહીં સંચુ થાય તો હજારો ગાયો લઈને વિધાનસભાનો ઘેરાવો કરશું સીએમના ઘરનો ઘેરાવો કરશું અને એ પણ નહીં થાય તો એનાથી વિશેષ મોટા કાર્યક્રમો આપીશું। આજે પાલનપુર ખાતે યોજાયેલ આ ધરણા કાર્યક્રમમાં માલધારીઓ ઉપરાંત ઓબીસી એસસી એસટી એકતા મંચના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। બનાસકાંઠાના થરાદ ખાતે પણ આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નો સંદર્ભે થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। ખેડૂતોને થતા અન્યાયના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઉપરાઉપરી 2 વર્ષ પડેલા અતિભારે વરસાદમાં ખેડૂતોને મોટું નુકસાન થયું હોવા છતાં વીમા કંપની દ્વારા હજુ સુધી કોઈ જ વળતર અપાયું નથી। ત્યારે વીમા કંપનીની આડોડાઈના વિરોધમાં આવેદનપત્ર આપી વીમા કંપની દ્વારા આચરાતી મનમાની સામે ખેડૂત અગ્રણીઓએ રોષ ઠાલવ્યો હતો। ભારતીય કિસાન સંઘ થરાદ તાલુકા વતી 2015 અને 2017ની જે અતિ ભારે વરસાદમાં જે ખેડૂતોને પાક ધીરણ જે મળેલું છે એમાં વીમા કંપનીએ પ્રીમિયમ કાપેલું હોવાથી હજુ સુધી ખેડૂતોને કોઈ વીમો મળેલો નથી તો ખરેખર સત્વરે ખેડૂતો સરકારશ્રીએ ખેડૂતોને વીમો આપે એવી અમે કલેક્ટરશ્રી થરાદ તાલુકા ફ્રન્ટમાં અમે રજૂઆત કરેલી। રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતી બાળકીઓને શાળાએ પહોંચવામાં સરળતા રહે તે આશયથી સાયકલનું વિતરણ કરવામાં આવે છે। ત્યારે આ યોજના અંતર્ગત ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીઓને પણ આજે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા બેટી બચાવો અને બેટી પઢાવો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે
અને સરકારના આ અભિગમને પગલે સરકાર દ્વારા અનેક યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે. ત્યારે દીકરીઓ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત બને તે આશયથી સરકાર દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી એટલે કે માધ્યમિક વિભાગમાં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવામાં સરળતા રહે તે માટે વિનામૂલ્ય સાયકલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ડીસાની DNP ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પણ લગભગ 350 જેટલી વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, પાલિકાના નવીન પ્રમુખ શિલ્પાબેન માળી, શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ પઢિયાર, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર સહિત અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા. આજે સાયકલ મેળવ્યા બાદ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા હતા. ગત રવિવારે ધાનેરા ખાતે ખેતરના રસ્તા બાબતે થયેલ ફાયરિંગ મામલે FSLની ટીમે તપાસ હાથ ધરી છે. તપાસ ટીમે ઘટનાસ્થળેથી લોહીના નમૂના લઈ બનાવની જગ્યાનું બારીકાઈથી નિરીક્ષણ પણ કર્યું હતું. આ ચકચારી ઘટના સંદર્ભે ધાનેરા પોલીસ મથકમાં માળી સમાજના 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને બંને પક્ષના ઇજાગ્રસ્તો હાલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ગત રવિવારે ધાનેરાથી રામસણ તરફ જતા કાચા નળિયામાં આવેલ ખેતરના રસ્તા બાબતે બે પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. જે વખતે સોમાભાઈ માળીએ ફાયરિંગ કરતા હરેશ પટેલ નામના યુવાનને બંદૂકના છરા વાગ્યા હતા. સામા પક્ષે સોમાભાઈ માળી અને સુરેશભાઈ માળી ઉપર પણ જીવલેણ હુમલો કરતા તેમને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. ધાનેરાથી રામસણ તરફ જતા કાચા નળિયા નજીક સોમાભાઈ માળી તેમજ રમેશભાઈ નાણાભાઈ પટેલના ખેતર આવેલા છે. સોમાભાઈ માળીના ખેતરમાંથી રમેશભાઈ પટેલના ખેતર તરફ જવાનું નળિયું આવેલ છે. જોકે આ નળિયાના રસ્તા બાબતે બંને પક્ષ કોર્ટનો સહારો પણ લઈ ચૂક્યા છે. આ રસ્તા બાબતે અવારનવાર બંને પક્ષે બોલાચાલી પણ થતી આવે છે. જોકે ગત રવિવારે બનેલા બનાવે આખા ધાનેરાને હચમચાવી દીધું છે. રવિવારે આ બંને સેઢા પાડોશીઓ વચ્ચે રસ્તા બાબતે ફરી તકરાર થઈ હતી. જે વખતે સોમાભાઈ માળીએ ફાયરિંગ કરતા હરેશભાઈ પટેલને ગંભીર ઇજા થઈ હતી. આ ઘટનામાં સોમાભાઈ માળી તેમજ સુરેશ માળી ઉપર હુમલો થતાં તેમને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રવિવારે સાંજે ધાનેરા ખાતે દોડી આવ્યા હતા અને ગુનાવાળી જગ્યાનું નિરીક્ષણ કરી બનાવની વિગતો મેળવી હતી. માળી અને પટેલોના ખેતરના રસ્તા બાબતે માથાકૂટ થયેલી હતી, જેની અંદર બંને પક્ષો વચ્ચે તકરાર થતાં સોમાભાઈ દેવાજી માળી અને હરેશભાઈ રમેશભાઈ પટેલ વચ્ચે મગજમારી થયેલી હતી, જેના કારણે સુરેશભાઈ બાબુભાઈ માળી પણ ત્યાં આવી ગયેલા. આ બંનેની મારામારીની અંદર જે માળી જે છે સોમાભાઈ એમને ફાયરિંગ કરેલું છે. ફાયરિંગની અંદર જે પટેલ છે એમને ઇજા થતાં હાલ બંને પક્ષકારો જે છે એ પાલનપુર શિફ્ટ થયેલા છે અને પાલનપુરથી બંને પક્ષકારોને પૈકીના એક જણને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવેલા છે. આટલી વિગતો જાણવામાં આવેલી છે. ફરિયાદ માટેની ધાનેરાના PSI છે એ ત્યાં મોકલી દેવામાં આવેલા છે પાલનપુર ખાતે. વિશેષ વિગતો જે ફરિયાદ જાહેર થયા પછી. આ ચકચારી ઘટના સંદર્ભે રવિવારે મોડી રાત્રે ધાનેરા પોલીસ સ્ટેશનમાં દજાભાઈ નાણભાઈ પટેલે સોમાભાઈ માળી, સુરેશભાઈ બાબુભાઈ માળી, બાબુજી દેવાજી માળી અને ગણેશ બાબુભાઈ માળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે. આ મામલે FSL ટીમના અધિકારી KK મોડ તેમજ ધાનેરાના PI RK પાઠકે આજે ગુનાની જગ્યાનું નિરીક્ષણ કરી લોહીના નમૂના તેમજ ફાયરિંગને લગતા પુરાવા મેળવ્યા હતા. આ ઘટનામાં ઘવાયેલા સોમાભાઈ માળી અને હરેશ પટેલ હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના આમીરગઢ તાલુકાના જૂની રોહ ગામ નજીક બનાસ નદીના પટમાં બંધાઈ રહેલા પુલના બંને છેડે ભયજનક વળાંક આપી દેવાતા સ્થાનિક રહીશોમાં રોષ. આમીરગઢના મામલતદારને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત. તો જોતા રહો VK ન્યૂઝ ચેનલ. સુન લો ભૈયા સુન લો ભાભી સુન લો અમ્મા જી કચરે વાલી ગાડી મેં સબ કચરા. આપના ઘરનો સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખો અને નગરપાલિકાની ગાડીને આપો. હંમેશા સ્વચ્છતા જાળવો અને સ્વસ્થ રહો. સ્વચ્છ ભારત કા ઇરાદા ઇરાદા કર લિયા હમને દેશ સે અપને વાદા. અરે પૂજા, શું થયું?
આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે. ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પૂ નો ઉપયોગ કર. અરે વાહ, હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ નો જ ઉપયોગ કરીશ. હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલ માં ભૃંગરાજ, આંબલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટ્ટીઓ નો ઉપયોગ થાય છે, એટલી જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે. હા, આ હેર ઓઇલ થી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે. આપના વાળની માવજત એટલે જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ. આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનો ભૂલશો નહીં. રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પૂ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुराली है आपकी फ्रेशनेस, आपकी रूटीन ने नया वालुद्दा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुद्दा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા શહેરમાં વસતા ઠાકોર સમાજની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ રહી છે. ડીસા શહેરના ઓગળવાસ વિસ્તારમાં આવેલા જોગમાયાના મંદિરથી દર વર્ષે જેઠ માસમાં મા જોગમાયાની શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રાની વિશેષતા એ છે કે આ શોભાયાત્રામાં ઠાકોર સમાજના ભક્તો માતાજી પ્રત્યેની આસ્થા શરીર ઉપર ચાબુક મારીને પ્રદર્શિત કરે છે. શરીર પર ચાબુકના વાર સહન કરી રહેલા આ લોકો છે ડીસા શહેરમાં વસતા ઠાકોર સમાજના લોકો. આ દ્રશ્ય જોઈને તમને કદાચ લાગશે કે અહીં લોકોને સજા આપવામાં આવી રહી છે, પરંતુ આ સજા નહીં, બલકે એક પ્રકારની આસ્થા છે. બનાસકાંઠા જિલ્લામાં વસતા ઠાકોર સમાજમાં જોગમાયા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અને દર વર્ષે જેઠ માસમાં ઠાકોર સમાજના લોકો જોગમાયાની શોભાયાત્રા નીકાળે છે. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાય છે. સમાજમાં કુરિવાજો દૂર થાય અને સમાજમાં લોકોમાં એકતા વધે તે આશયથી યોજાતી આ શોભાયાત્રાનું પ્રસ્થાન ડીસા શહેરમાં આવેલા ઓગળવાસથી કરવામાં આવે છે અને ત્યારબાદ આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરે છે અને જ્યાં જ્યાંથી આ શોભાયાત્રા પસાર થાય છે ત્યાં ઠાકોર સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ તેના દર્શન કરવા માટે ઉમટી પડે છે. લગભગ 300 વર્ષથી શોભાયાત્રાની ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ છે અને વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે. આ જોગમાયાનો રથ 300 વર્ષથી ચાલે છે અને ઠાકોર સમાજ ડીસાની તમામ બીજા ભક્તો આ સહકારથી અને ઠાકોર સમાજની એકતાથી વર્ષોથી આ ઐતિહાસિક રથયાત્રા નીકળે છે. એની અંદર ડીસાના તથા આજુબાજુના તમામ લોકો આવે છે અને માતાજીનો જબરજસ્ત પ્રભાવ અને ચમત્કાર છે અને ચમત્કારથી સમાજ અને બાકીના તમામ લોકોનું માતાજી આશીર્વાદ આપે છે અને એના કારણે માતાજીનું મહત્ત્વ દિવસે દિવસે વધતું જાય છે. આ શોભાની વિશેષતા એ છે કે તમામ લોકોના ધર્મ, જાતિ, આ તે કે રાખ્યા વગર તમામ લોકો માના ચરણે નમે છે અને એ દ્વારા એકતા અને સંપ અને ભારત દેશની અખંડિતતા સચવાય છે.
ઠાકોર સમાજ દ્વારા 300 વર્ષથી નીકાળવામાં આવતી આ શોભાયાત્રાની અન્ય એક વિશેષતા એ પણ છે કે ઠાકોર સમાજના પુરુષો જોગમાયા પ્રત્યે તેમની આસ્થા પ્રગટ કરવા માટે શરીર પર ચાબુકના કોરડા ઝીલે છે, પરંતુ માતાજી પ્રત્યેની તેમની આ આસ્થાને લઈ તેમણે કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી. માતાજીમાં શ્રદ્ધા રાખી તમામ લોકો અને માતાજી આવે છે ત્યારે અહીં ચાંપકા દ્વારા એ માતાજીનો પ્રસાદ લે છે અને આ રથયાત્રા ઓગળવાસથી નીકળી અને નદીના બટમો બેટમાં જાય છે અને ત્યાં પ્રસાદ લઈ તમામ લોકો ઘેર જાય. આ વર્ષે ડીસા ખાતે ઠાકોર સમાજ દ્વારા યોજાયેલા જોગમાયાની શોભાયાત્રામાં ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ડીસા નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીના પતિ દેવેન્દ્રભાઈ માળી, ઉપપ્રમુખ કાંતિલાલ સોની, રાજુભાઈ ઠાકોર, રાજુભાઈ ઠક્કર સહિત અન્ય આગેવાનો પણ જોડાયા હતા. થરાદ તાલુકાના જમડા ગામમાં નવનિર્મિત રામજી મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ છે. જમડા ગામના ગ્રામજનો દ્વારા ગામને ચોરે ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીનું મંદિર બનાવી ગત ગુરુવારે મૂર્તિઓ પધરાવી 3 દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. ગામના શાસ્ત્રી વૈકુંઠલાલ મોહનલાલના આચાર્યપદે ભૂદેવોની ટીમે મંત્રોચ્ચાર વચ્ચે પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરાવી હતી. આ પ્રસંગમાં સહભાગી બનવા ગામની દરેક સમાજની દીકરીઓને પણ ખાસ આમંત્રિત કરી 1051 કુંવાસીઓને ભેટ પણ અપાઈ હતી. શનિવારે બપોરે વિજય મુહૂર્તે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ચડાવવા બોલનાર દાતાઓએ પ્રથમ આરતી અને દર્શનનો લાવો લઈ જીવન ધન્ય બનાવ્યું હતું. આ મહોત્સવમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકુર, રાજપૂત સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ ડીડી રાજપૂત, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત સહિત અનેક અગ્રણીઓએ પણ દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. ગુરુવારની રાત્રે સંતવાણીનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેમાં ગ્રામજનોએ ઉદાર મનથી દાનની સરવાણી રેલાવી હતી. પ્રતિષ્ઠાના આચાર્ય વૈકુંઠલાલ શાસ્ત્રીએ મહોત્સવમાં આવેલ અંદાજિત 1 કિલો ચાંદી અને 1 તોલો સોનું તથા 28,500 રૂપિયાની રોકડ રકમ ભગવાનના ચરણોમાં અર્પણ કરી હતી. સમગ્ર મહોત્સવમાં મુખ્ય યજમાનનો ચડાવો ભુરાજી ખેંગારજી રાજપૂત, ભગવાન રામચંદ્રજીની મૂર્તિનો ચડાવો ગણેશજી કુંભાજી રાજપૂત, લક્ષ્મણજીની મૂર્તિનો ચડાવો ઈશ્વરભાઈ મહાદેવજી રત્નાજી રાજપૂત, દેવી સીતાજીની મૂર્તિનો ચડાવો હઠાભાઈ દેંગાજી રાજપૂત અને હનુમાનજીની મૂર્તિનો ચડાવો અભાજી નરસિંહાજી રાજપૂત તેમજ ધ્વજાદંડનો ચડાવો ગોવદાજી જીવાજી રાજપૂતે લીધો હતો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉલ્લાસભેર ઉજવાતા ગામમાં પણ આનંદની લાગણી ફેલાઈ હતી. બનાસકાંઠાના અમીરગઢ નજીક બનાસ નદીના પટ ઉપર 10 ગામોને જોડતા મુખ્ય માર્ગ ઉપર બનતા નવા પુલના બંને છેડે ભયજનક વળાંક મુકાતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચોમાસા દરમિયાન નદીમાં ઘોડાપૂર આવે ત્યારે અમીરગઢ તાલુકામાં નદી પારના 10 જેટલા ગામોમાં વસવાટ કરતા લોકોને ચોમાસા દરમિયાન નદીમાં ઘોડાપૂર આવે ત્યારે રોજિંદી અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. આ ગામો ચોમાસા દરમિયાન તાલુકા મથક અમીરગઢથી વિખૂટા પડી જતા હતા. ત્યારે બનાસ નદી ઉપર પુલ બનાવવાની સ્થાનિક લોકોની માગણીને સરકારે સંતોષી છે અને આ નવા પુલનું કામ શરૂ કરાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે આ નવા પુલના બંને છેડે ભયજનક વળાંક મુકાતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે આજે આ વિસ્તારના લોકોએ અમીરગઢના મામલતદારને આવેદનપત્ર વાઠવી ભયજનક વળાંકો દૂર કરવાની રજૂઆત કરી હતી. અમીરગઢ તાલુકાના ડાભેલા, આવલ, ગઢરા, ખારી, જાબા, રબારિયા, સવનિયા, ઈસવાની સહિત રાજસ્થાનના મુખ્ય માર્ગ વચ્ચે બનાસ નદીનો પટ આવે છે. જોકે ચોમાસાની ઋતુ દરમિયાન મોટા ભાગે પાણીના વહેણના લીધે આ રસ્તો બંધ રહેતો હોવાથી લોકો અટવાઈ જતા હતા ત્યારે આ મુશ્કેલીના ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા જૂની રોહગામ નજીક બનાસ નદીના પટમાં પુલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ આ પુલના બંને છેડે ભયજનક વળાંક મૂકી દેવાયા હોવાથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને આ વળાંકને લીધે કોઈનો જીવ જોખમાય તે પહેલાં સરકારી બાબુઓ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે. આ પુલના બંને છેડે મુકાયેલા ભયજનક વળાંકને યોગ્ય રીતે બનાવવામાં આવે તેવી માગણી સાથે આજે અમીરગઢના મામલતદારને આવેદનપત્ર પાઠવી સ્થાનિક અગ્રણીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ હતી. પુલ બાંધવા માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, એવી જ રીતે અમીરગઢ તાલુકાના અમીરગઢથી ડાભેલા જવાના રસ્તા ઉપર બનાસ નદી ઉપર જે પુલ બાંધવામાં આવે છે તે પુલની કામમાં ગેરરીતિ પ્લસ બંને સાઈડના વળોક કે જે અકસ્માત થવાનો ભય રહે એ ટાઈપના વળોક આપેલ છે, એટલે હું કોન્ટ્રાક્ટર અથવા જે તે એનો ડિઝાઇન બનાવવાળા એન્જિનિયરને કહેવા પૂછવા માગુ છું કે તમે આ અકસ ભવિષ્યમાં આ ટર્નિંગના લીધે ગમે ત્યારે અકસ્માત થાય અને લોકોને નુકસાન થાય તો ઉચ્ચ સ્તરે તપાસ કરીઓની અને ટર્નિંગ સીધા થાય એવો પ્રયત્ન સરકારશ્રી દ્વારા અથવા એન્જિનિયર દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે એવી ગામ લોકોની માગ છે
અને તે છતાંય જો એમને ના આવે તો ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરી બંને સાઈડના ટર્નિંગ જોઈ અને પછી નિર્ણય લે સરકાર એ બાબતે વિચારે જરા તો સારું. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં સામાન્ય વધારો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 31,550 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા ઘટીને 40,600 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 300 રૂપિયા ઘટીને 40,400 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 775થી 783 રૂપિયા રહ્યો હતો, જ્યારે રાયડાના 711થી 726, મગફળીના 700થી 811, ઘઉંના 323થી 325, બાજરીના 237થી 262 તેમજ રાજગરાના ભાવ 1,075 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 742 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 480, મગફળીની 26,732, ઘઉંની 19, બાજરીની 15,744 તેમજ રાજગરાની 6 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અંબાજીથી અબરોડ તરફ જતા રોડ ઉપર છાપરી નજીક રાજસ્થાન પરિવહન નિગમની બસ અને બોલેરો વચ્ચે ગોઝારો અકસ્માત. આબુરોડના બોલેરો ચાલક સહિત 2 જણના કરુણ મોત, અન્ય 7 ઇજાગ્રસ્તો પૈકી 3ની હાલત ગંભીર હોવાના અહેવાલ. ગૌચર માટે આંદોલન ચલાવતા સૌરાષ્ટ્રના ચરામડી ગામના માલધારીના મોતથી ઉહાપો. પાલનપુર ખાતે પણ ઓબીસી એસસી એસટી એકતા મંચે ધરણા યોજી ગાયો સાથે વિધાનસભાનો ઘેરાવ કરવાની આપી ચીમકી. ધાનેરા ફાયરિંગ પ્રકરણમાં 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ. એફએસએલની ટીમે પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી સાયોગિક પુરાવા મેળવવાની હાથ ધરી તજવીજ. બનાસકાંઠાના આમીરગઢ તાલુકાના જૂની રોહ ગામ નજીક બનાસ નદીના પટમાં બંધાઈ રહેલા પુલના બંને છેડે ભયજનક વળાંક આપી દેવાતા સ્થાનિક રહીશોમાં રોષ. આમીરગઢના મામલતદારને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.